પાટણની હોમિયોપેથી કોલેજની બે વિદ્યાર્થીઓને બે વર્ષ પાસનું પરિણામ આપતા બંને વિદ્યાર્થીઓને બે વર્ષ બગડ્યા. યુનિવર્સિટી દ્વારા રીએસેમેન્ટમાં પરિણામ ફેરફાર આવ્યો હોવા છતાં પણ માર્કશીટ વિદ્યાર્થીને ન આપતા નપાસ થયા હોવાનું માની રહી હતી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન વડોદરા હોમિયોપેથિક કોલેજની બે વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટમાં પાસ થયા હોવાની માર્કશીટ ન મળતા રિપીટરની પરીક્ષા પણ આપી દીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટ પાસ થયા હોવાનું બે વર્ષ બાદ જાણતા મળતા વિદ્યાર્થીઓના બે વર્ષ બગડતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટીની હોમિયોપેથિક કોલેજમાં વડોદરામાં અંતિમ એટલે કે ચોથા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ વર્ષ 2022માં બીએચએમએસની પરીક્ષા આપી હતી, જેમાં તેમનું પરિણામ નાપાસ આવતા વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટનું ફોર્મ ભરી આગળ આવતી સપ્લિમેન્ટરી પરીક્ષા આપી. આ બંને વિદ્યાર્થીઓની ઓક્ટોબર 2020ની રીએસેમેન્ટની માર્કશીટ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 2022માં આપવામાં આવી છે, જેમાં બંને વિદ્યાર્થીનીઓ પાસ હતી. આમ બે વર્ષથી નપાસમાંની રિપીટરની સપ્લિમેન્ટરી પરીક્ષાઓ આપી રહી છે. ત્યારે બે વર્ષ સુધી પણ પરિણામ ન જાહેર કરવામાં આવતા બંને વિદ્યાર્થીઓને બે વર્ષ બગડતા યુનિયન ગંભીર બેદરકારી મામલે વિવિધ સવાલ ઉઠવા પામ્યા છે. નપાસની જૂની માર્કશીટ જમા ન કરાવતા પાસની નવી માર્કશીટ અપાતી નથી. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની નાપાસ માર્કશીટ જાહેર થયા બાદ રીએસેસમેન્ટની માટે અરજી કરે છે, ત્યારે તેના પરિણામમાં એસેસમેન્ટ દરમિયાન જો કોઈ ફેરફાર આવે તો તેને નપાસ કે પાસ કે નપાસ છે તે બાબત પત્રમાં દર્શાવતી નથી. પરંતુ પરિણામમાં ફેરફાર થયો હોય જૂની માર્કશીટ જમા કરાવવામાં આવે અને નવી માર્કશીટ મેળવેલી લેવા પત્ર દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. આ બંને વિદ્યાર્થીઓને પણ જાણ કરાઈ હતી, પરંતુ તેમની જૂની માર્કશીટ જમા કરાવી ના હોય એટલે નવીન માર્કશીટ તેમને આપી શકાય નહીં. લેખિતમાં હજુ કોઈ રજૂઆત આવી નથી, છતાં આ બાબત ધ્યાન આવતા બેદરકારી કોની છે તે મામલે તપાસ કરવામાં આવશે. સર, વડોદરા સ્થિત હોમિયોપેથિક સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીનો શું પ્રશ્ન હતો? એની અંદર રજૂઆત હજી સુધી મારા ધ્યાને આવી નથી, પણ સોશિયલ મીડિયામાં જે રીતે વિગતો વહેતી થયેલ છે તે પ્રમાણે જાણવા મળ્યું કે એમાં 2020ની પરીક્ષા હતી અને 2022માં વિદ્યાર્થીને માર્કશીટ મળી છે. આ સમગ્ર હકીકતે ચકાસણી કરાવતા સદર પરીક્ષા ડિસેમ્બર 2020માં લેવામાં આવી, જેનું પરિણામ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જાહેર થયેલ છે. ત્યારબાદ તેની રીએસેસમેન્ટની પ્રક્રિયા થતી હોય છે, એના કન્વીનર નિર્માતા હોય છે અને જે પણ કન્વીનર હોય રીએસેસમેન્ટના એ મૂલ્યાંકન કેન્દ્ર પરથી ઉત્તરવે કલેક્ટ કરવી, એનું રીચેકિંગ કરવું, એ આખી પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કન્વીનરશ્રી દ્વારા પરીક્ષા વિભાગમાં સમગ્ર વિગતો જમા કરાવવામાં આવતી હોય છે. તે કન્વીનર દ્વારા ઓક્ટોબર નવેમ્બર 2021ની અંદર પરીક્ષા વિભાગમાં વિગતો જમા કરાવે. સદર કેસોની અંદર તેમના હાજર રિપોર્ટ જે તે પરીક્ષા કેન્દ્રો ઉપરથી પરીક્ષા વિભાગને મળેલા નહોતા, એ હાજર રિપોર્ટના કારણે એમના ઉત્તરવયના જે પણ બેઠક નંબરના પરિણામો સુધરતા હોય તેના ઉત્તરવય ઉપરના બેઠક નંબર, હાજર રિપોર્ટની અંદર રહેલા ઉત્તરવય નંબર તથા ઉત્તરવય ઉપર રહેલા એના ઉત્તરવયના નંબરની ચકાસણી કરવાની હવે ફરજિયાત કરેલ હોય એક પરીક્ષા કેન્દ્રના હાજર રિપોર્ટ આવેલા નહોતા, તેને સતત ટેલિફોનિક ઉઘરાણી કરી તેઓ પણ હાજર રિપોર્ટ આવેલા નહીં અને છેલ્લા પત્રવ્યવહારથી એ લોકોએ હાજર રિપોર્ટ મોકલી આપેલા અને ત્યારબાદ એની ચકાસણી કર્યા બાદ એનું પરિણામ જાહેર કરેલ છે. ઘણા બધા કેસની અંદર એવું થતું હોય છે કે જે પણ વિદ્યાર્થીના માર્કની અંદર ફેરફાર થતો હોય તો એ જૂની માર્કશીટ વિદ્યાર્થીએ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની હોય, ત્યારબાદ એને સુધરતી માર્કશીટ આપવામાં આવે છે. કેમ કે ભૂતકાળમાં પણ એવું થયું હોય કે માર્કશીટ રીએસેસમેન્ટની પ્રિન્ટ થયેલી હોય અહીંયા પડી હોય અને વિદ્યાર્થી લેવા જ આવતા નથી કે સદર કોલેજો પણ લઈ જતી નથી. અત્યારે હાલ પણ પરીક્ષા વિભાગ ખાતે ઘણી માર્કશીટો છે કે જે અત્યાર સુધી કોલેજ દ્વારા કે વિદ્યાર્થી દ્વારા લઈ જવામાં આવેલ નથી. તો આવા કેસોની અંદર ઘણી વખતે એવું થતું હોય કે વિદ્યાર્થીની ઉદાસીનતા એને માર્કશીટ જમા ના કરાવી હોય તો એને સુધરતી માર્કશીટ આપી શકાતી નથી, કેમ કે એની અંદર ગુણ ફેરફાર હોય ત્યાં સુધી એ કેસની અંદર એક સમયે ચલાવી લેવાય, પણ જ્યાં પરિણામ ફેરફાર થતા હોય ત્યાં માર્કશીટ જમા કરાવવી ફરજિયાત બની જાય છે. આ બધી વહીવટી પ્રોસેસના કારણે કોઈ જગ્યાએ આ ડિલે થયું હશે, પણ જેવું ધ્યાન ઉપર આવેલું છે તરત જ વિદ્યાર્થીઓને એમના કોલેજને એમની માર્કશીટો પોસ્ટી કરવામાં આવેલ છે અને કોલેજ દ્વારા લઈ ગયેલ છે.
विद्यार्थी कायदाकीय कोई स्वरूप लई सगर तो यूनिवर्सिटी पास शू बचाव कायदाकीय अंदर तो जो प्रोसेस थेली है कागड़ पर ये प्रोसेस बतावन था कि अमे यूनिवर्सिटी में कोई जगह एवं इरादो नहीं कि भाई विद्यार्थी ने नुकसान करव बराबर जे है ये वहीवट प्रोसेस है अने चकासणीना भागरूपे जो थोड़ू घणु पण डिफेक्ट जगह डिले थयुं होय तो कोई जगह थी डॉक्यूमेंट्स नहीं मळवाना चकासणीना भागरूपे ये डिले थयेलू होय शके।